સંજયભાઈ બે મિનિટ, બધા ઊભા નથી જવા, હજુ સંજયભાઈ તમારી પાસે આવવાના છે, બધા સેલ્ફી લેવાની છે ને પછી નથી લેવાની? હા ઓકે, જરાક હાથ ઊંચો કરો. આ નવસારીમાં એક વ્યક્તિ, છેવાડાનું ગામ કહેવાય પાલનપુર, અને આ બાજુ આપણું છેવાડાનું કહેવાય, ત્યાં કંઈક હોય તો આબુ જવું પડે અને આપણે દમણ જવું પડે, પણ સંજયભાઈ અહીંયા આવ્યા, આટલું આપણને પ્રોત્સાહિત કર્યા, તો આપણે તાળીઓ પાડવી જોઈએ કે ના પાડવી જોઈએ? ખાલી તાળીઓ. એક ઇનામ બી આપવાનું છે, તો યસ, આ નવસારી છે સાહેબ મારું, આ મારું નવસારી છે. અને આ એટલા માટે છે કારણ કે જીરલ જેવા અહીંયા છે, જીરલ જેવા છે, અને આ નવસારી તમને અમે બીજું કંઈ આપી નથી શકતા, બસ અમે આ તમને તાળીઓ આપીએ છીએ. આ તાળીઓ તમે લઈ જજો, તમારા ફ્રીજમાં મૂકજો, ડીપ ફ્રીજમાં મૂકજો, અને જ્યારે તમે નર્વસ તો નહીં થાઓ, મને ખબર છે, પણ કદાચ કોઈક જીવનની એવી ઘડી આવી જાય કે તમે નર્વસ થાઓ, તો આ તાળીઓ તમે ફ્રીજમાં ખોલજો, આ તાળીઓ તમને રિચાર્જ કરશે. આ મારું નવસારી છે, આ નવસારીની તાળીઓ છે, અને આ રિચાર્જ તમે સતત લેજો, અને જ્યારે પણ તમે જશો ને ત્યારે તમને આ મારું શહેર તમને યાદ આવશે, કારણ કે આ મારા શહેરનો પ્રેમ છે, આ મારું સંસ્કારી નગરી છે, આ મારું વાંચન નગરી છે, આ કલા નગરી છે. અને આ જ પ્રેમ આપણે સંજયભાઈને આપતા રહીશું, અને આપણે સંજયભાઈને અત્યારે એવું કહેવાના છીએ કે તમે જવાના નથી, પણ એટલે અમે ગુડ બાય નથી કહેવાના, પાછા આવજો એ કહીએ છીએ અમે તમને, પાછા આવજો. અને મિત્રો, જીરલભાઈનો આપણે આભાર માનીએ કે આવું એક શખ્સિયત આપણને, કારણ કે અમે લોકો તો ક્યાંક અમે હું બી તમારી જેમ ક્યાંક નાની નાની સ્પીચ આપવા જાઉં ને તો 5-10 હજાર 15 હજાર લઈ લઉં, એટલે એ અમે હું લેતો હોય એટલે કોઈ બીજા પાસે એની વસૂલ કરતા હોય, બિઝનેસ કરતા હોય, પણ વિના મૂલ્યે ગંગા આપણે ત્યાં આવી, આપણે ડૂબકી મારી. આ એક પ્રયાસ હતો, હજુ આપણે અત્યારે પેલું ગંગાજળની બોટલ લાવ્યા હતા સંજયભાઈ, આપણે આખી ગંગાજળ લાવવા, આખી ગંગા લાવવાની છે, એટલે ફરીવાર તમને અમારે બોલાવવાના છે, પણ બેસી શકો છો હવે, કારણ કે સંજયભાઈ પછી પાછા વધારે આપણે એમને ઊભા ન રાખીએ, એટલે સંજયભાઈ આભાર આપનો, ફરી પાછા તમને હું પાછા મંચ પર બોલાવવાનો છું, એટલે બધા જતા નતા, સંજયભાઈ પાછા આવવાના છે ભાઈ, હા આ પાછળવા જે જાય છે સંજયભાઈ હજુ પાછા આપણે બોલાવવાના છે, પણ એના પહેલાં એક પેલો બ્રેક આવે ને, આપણે ટીવીમાં એડ જોતા હોય કોમર્શિયલ બ્રેક આવે ને, એમ એક 2 મિનિટનો કોમર્શિયલ બ્રેક છે. અહીંયાથી જેટલા લોકો અત્યારે અહીંયા હાજર છે એમાંથી કેટલા લોકોની આવકથી સંતોષ છે? હાથ ઊંચો કરે, પોતાની આવકથી સંતોષ હોય એવાને. હવે આ જે આવક સંતોષ છે એ આવક ડબલ કરવી છે તમારે, તો બે હાથ ઊંચા કરો. જેને ડબલ કરવી હોય તો 2 હાથ ઊંચા કરે, અને જેને સંતોષ નથી અને આવક વધારવી છે તો એ લોકો બંને હાથ 2 હાથ ઊંચા કરે. મને 5,000 પગાર મળે છે, જો 50,000 મળે તો લેવો છે? 50,000 આવક કરવી છે? ઘણા મળતા જો સંજયભાઈ કેટલા બધા સંતુષ્ટ લોકો છે, 50,000 આવક કરવી છે, કેવી રીતે થશે? મારી પાસે એક જાદુ છે, હા અપનાવો છે જાદુ? જેને જાદુ અપનાવવો હોય, 10 મિનિટમાં જેને જાદુ અપનાવે હાથ ઊંચો કરે એક હાથ. કમોન, આપણે તો 50,000 કમાવાના છે ભાઈઓ. આ એટલા માટે હાથ ઊંચો કરાવું છું કે એ બારે તમારી એક્સરસાઇઝ થઈ જાય, બેસીને ક્યાં ના તમે હો. બીજું એટલા માટે તાળીઓ પડાવું છું કે તમે રિચાર્જ થઈ જાઓ, કારણ કે તમારે હવે પોકેટ મોટું કરવાનું છે. ગાંધીજીનું પોકેટ નહોતું, પણ આપણા તો હવે આગળ પાછળ, જો મેં બી 2 અહીંયા 1 અહીંયા અને 2 પાછળ રાખ્યા છે હવે તો, એટલે 4 પોકેટ રાખ્યા છે પેન્ટમાં, અને 2 1 પોકેટ અહીંયા, ને હવે તો પાછા પેલા એમ સાઈડ પર પોકેટ બી આવી ગયા છે. તો આ બધા પોકેટ ભરવા હોય તો તમારે 10 મિનિટ આપવાની છે, અને 10 મિનિટ આપે છે જીરલ પટેલ. કેવી રીતે તમારી આવક બમણી થશે, કેવી રીતે તમે બમણી નહીં પણ 10 ગણી કરવાનો એમની એમનો તો ગોલ છે, પણ અત્યારે આપણે થોડું ડિસ્કાઉન્ટ આપી દઈએ અને આપણે આવક બમણી કરી દઈએ. તો હું રજૂ કરું છું જીરલભાઈ પટેલ અને સાથે એમની ટીમને કે કેવી રીતે, હાઉ યુ ગ્રો, કેવી રીતે અપ થઈ શકો. એવું નથી હોતું કે પૈસાથી જ આપણે અપ થઈ જઈએ, આપણે વિચારોથી બી અપ થઈ શકીએ, અને વિચારોથી અપ થઈ જઈએ તો પછી સંજયભાઈ જેવા આપણને બધા બોલાવે, જેમ સંજયભાઈને આપણે બોલાવીએ છીએ ને એમ બધા તમને બી બોલાવશે, કારણ કે જીરલભાઈ આ ખૂબ સુંદર ઇવેન્ટ કરી, આવું સાહસ કોરોનામાં કરવું, કેટલી પરવાનગી લેવી ને કેટલી બધાને પેલી કરવી પડે ને તેમ છતાં, અને એકવાર જોરદાર તાળીઓ પાડી લો પાછી. આ તાળીઓ તમારા માટે છે, કારણ કે તમે તમારા જીવનમાં કંઈક કરવું છે એટલે ઘરેથી નીકળીને અહીંયા આવ્યા છો. કેટલાક લોકો ઘરે બેસી રહ્યા છે, એ કંઈ નહીં કરી શકે, તમે જ કરશો, એટલે તમે શરૂઆત કરી દીધી છે, હવે તમે આગળ વધવાના છો અને ચોક્કસ આગળ વધશો જ, કારણ કે તમે શરૂઆત કરી દીધી છે. સંજયભાઈ સાચી વાત છે ને, દે આર કમ, એટલે એમને શરૂઆત કરી દીધી છે, હવે આવક બમણી થશે. તો થેન્ક યુ સંજયભાઈ, થેન્ક યુ જીરલભાઈ, કમોન, થેન્ક યુ જીતુભાઈ. જીતુભાઈ ખૂબ જ સ્પષ્ટ વક્તા, અટલ સવેરાના તંત્રી, અને પ્રેસમાં બહુ જ સારું યોગદાન આપે છે.
થેન્ક યુ સંજયભાઈ. સંજયભાઈ તમે ખૂબ જ સરસ વાતો કરી અને ખરેખર કહું તો તમારી વાતથી એમ થણગણાટ થઈ ગયું એમ અમારી નવસારીની જનતાને. જે કેસેટ હતી તે જતી રહી, જે હજુ સીડીમાં છે તે બેસેલી છે, ધીમે રહીને પેનડ્રાઈવ થશે ને પછી હાર્ડ ડિસ્કમાં જોઈન્ટ થશે. એટલે જેવો હાર્ડ ડિસ્ક બનવું હોય ને હાર્ડ ડિસ્ક તો બેસી રહેજો. જે કેસેટ હતી ને પેલી વિટાયેલી કેસેટ, પેલી આમ ખેંચતાણ થાય, આપણે કહો વોકમેનમાં પેલી કેસેટ સાંભળતા ને તો પેલો અવાજ અડધું આવે અડધું સોંગ, એ કેસેટ જતી રહી. જે કેસેટ જે જતી રહે તે કેસેટ. તમે લોકો સીડીમાં છો જો, સીડી ખબર ને, સીડી સીડી બી ઘસાઈ જતી, થોડી વાર બેસજો એટલે પછી પેનડ્રાઈવ થશે. પેનડ્રાઈવ ખબર ને, ધીમે રહીને પછી શું થશે હાર્ડ ડિસ્ક, અને ધીમે રહીને પછી મેમરી થશે કોમ્પ્યુટરમાં જ પેલું ફિક્સ, ડિલીટ નહીં થાય તેવું. તો ડિલીટ નહીં થવું હોય તો 5 મિનિટ બેસજો. પ્રથમ તો તમને એક એક સ્ટોરી કહું, 2 મિનિટની સ્ટોરી છે. રાજા શિવાજીને ઓળખતા બધા? યસ ઓર નો, કમ ઓન ગાઈઝ, યસ ઓર નો. આ સંજયભાઈ અમે ઇજ્જત જાય ભાઈઓ, હા બોલો, આ તો બધા ઓળખે, યસ ઓર નો. એક એમનો ઘોડો હતો, ઘોડાનું નામ શું? યા સંજયભાઈ છે ઓળખીતા, જાણીતા છે, એટલે અમે બી જરાક એમ ટોપ પર તો છે. ચેતક ઘોડો હતો એ. સયાજી રાજા છે ને, ચેતક ઘોડા પર જતા ને, ટબડક 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 ટબડક, કમોન કઈ રીતે, યસ કમોન ગડપ, કઈ રીતે ટબડક ટબડક ટબડક, કમોન ગડપ 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 ગડપ, હું બતાવો, ચલો ચલો ચલો, ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ, કઈ રીતે જતા, કઈ રીતે જતા, ટબડક ટબડક ટબડક, કમોન સ્પીક, ટબડક 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 ટબડક, બોલો ભાઈઓ, કમોન કઈ રીતે, 1 2 3, કઈ રીતે જતા ભાઈ, ટબડક 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 ટબડક. વચ્ચે મોઠું કીધું, ચેતક કૂદ, એટલે ચેતક કૂદી ગયો. યસ ઓર નો? પાછો ઘોડો, ટબડક 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 ટબડક, પાછો ખોળ આવ્યો. રાજાએ કીધું, ચેતક કૂદ, પાછો કૂદી ગયો. પાછો, કમોન તમે એવો બોલો, પાછું શું, ટબડક, યસ કમોન કમોન, ટબડક ટબડક, કમોન સ્પીડમાં, ટબડક ટબડક ટબડક, કમોન કમોન, ટબડક 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 ટબડક, પાછો ખોળો, પાછો કૂદી ગયો. ચોથા રાઉન્ડે શું થયું ખબર? રાજા ઊંઘી ગયો, થાકી ગયો, ટબડક ટબડક કરતો રાજા જ થાકી ગયો. રાજા ઊંઘી ગયો, શું થયું ખબર? ખાડો આવ્યો, ખાડો આવ્યો, શું થયું પછી? શું થયું હશે, કમન બોલો, શું થયું હશે, શું થયું, શું થયું, શું થયું? ઘોડો કૂદી ગયો કે ખાડામાં પડ્યો, કમન શું થયું? કૂદી ગયો. આ પેટર્ન થઈ ગઈ, સિસ્ટમ થઈ ગઈ. તમારી લાઈફને સિસ્ટમ બનાવો. તમે એક સિસ્ટમ બનાવશો ને ઓટોમેટિક, અને કહેવાય ઓટોમેશન. તમારી લાઈફને એક સિસ્ટમ બનાવો. સવારે 7 વાગે ઉઠવાનું, જિમમાં જવાનું, સિસ્ટમ, ટબડક 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 ટબડક, ઘોડો કૂદી જ જશે, તમે ઊંઘી ગયા તો બી તમારું કામ થઈ જશે. આને કહેવાય ઓટોમેશન. હલો, આને કહેવાય શું કહેવાય? સિટ ડાઉન. થેન્ક યુ વેરી મચ. આઈ હોપ કે તમને આ કંઈક ઉતર્યું હશે મગજમાં. એની વે હું તમને કહું, જીતુભાઈએ કીધું, જેની 5000ની આવક છે, જેની 50 લાખની આવક છે, જેની 5 કરોડની આવક છે, જેની 50 કરોડની આવક છે, બધાએ ગુણ્યા 10 કરવાના છે. કેટલા કરવાના છે? કમોન કેટલા? 5000 50, 50000 5 લાખ, 5 લાખે 5 કરોડ, 5 કરોડ 50 કરોડ, 50 કરોડ 500 કરોડ. કમાવા છે કે નથી કમાવા? યસ ઓર નો? સ્વરોજગાર થવું છે, યસ ઓર નો? કમોન સ્વરોજગાર થવું છે, યસ ઓર નો? આ મીનાક્ષીબેન કહેશે કઈ રીતે સ્વરોજગાર થશે, 2 મિનિટમાં તમને સમજાડે છે. કમોન મીનાક્ષીબેન, થેન્ક યુ વેરી મચ. કમોન બિગ હેન્ડ ફોર ધ મીનાક્ષીબેન, કમોન. થેન્ક યુ સરે. કીધું જેમ કે સ્વરોજગાર થવું છે, આપણે અર્ન કરવું છે, પણ કેવી રીતે? આપણે હમણાંની એમ વાત કરીએ, આપણે તો ઘણા બધા સમય જોયા છે, સારું સમય પણ જોયું છે, ખરાબ સમય પણ જોયું છે. સારું સમય હોય ત્યારે આપણે બહુ બધા ખુશ થઈ જઈએ, અને ખરાબ સમય થાય ત્યારે નિરાશ થઈને બેસી જઈએ. પણ એવું કોઈ દિવસ કરવું નહીં જોઈએ. કેમ? આ તો સમય છે, સમય તો કોઈ દિવસ ટકતો નથી. તો એમ જ હમણાં આપણે કરંટ સિચ્યુએશનની વાત કરીએ, તો કરંટ સિચ્યુએશન એટલે શું? હાલ ચૂમ લો હર મુશ્કિલ કો અપના માન કે, ક્યુંકિ જિંદગી કેસી ભી હૈ તો અપની. પેન્ડામિક પીરિયડ આવ્યું, COVID-19 આવ્યું, એટલે શું થયું? જે આપણે નહીં ધારેલું તે બધું જ થયું. લોકડાઉન આવ્યું, આપણે બધાની જોબ, કેટલા બધાની જતી રહી, સેલરી કટડાઉન થઈ ગયું. આ બધી સિચ્યુએશન્સ આપણે ફેસ કરી છે કરંટ સિચ્યુએશનમાં, કરંટ હમણાં પેન્ડામિક પીરિયડમાં. પણ શું આનાથી હતાશ થઈને આપણે બેસી જવું જોઈએ? ના, કોઈ દિવસ નહીં. કેમ કે જેમ મેં તમને કીધું, આ તો સમય છે, સમય જતો જ રહેશે. તો એના માટે આપણે શું કરીએ? આ જેટલી પણ અનસર્ટેનિટી આપણી લાઈફમાં આવે છે, એના સાથે આપણે ડીલ કરવું જોઈએ. તો એ કેવી રીતે? જરૂર છે.
આ પેન્ડેમિક પીરિયડમાં આપણે ઘણા બધા લેસન લર્ન કર્યા છે. બિગ હેન્ડ ફોર ધ મીનાક્ષીબેન. કમ ઓન કમ ઓન કમ ઓન ગાઈઝ, અમે તમારા માટે છે. કાલે બી રાત્રે 9 વાગે ને આજે બી રાત્રે 9 વાગે, જસ્ટ ઓન્લી ફોર યુ ગાઈઝ. આપણે જેમ પ્લાનિંગ કરીએ, જેમ મેં કીધું આપણે બધાએ પ્લાનિંગ કરી, હમણાં જેમ આપણે વાત કરી, જીરલ સરે આપણને બધાને કીધું કે ગોલ સેટ કરો, આપણે બધાએ ગોલ સેટ કરી દીધું. 3 વર્ષમાં આપણે 50 લાખ નહીં 50 કરોડ પર પહોંચવું છે. પણ આવું પેન્ડેમિક આવી જાય, 1 વર્ષ તો એમાંથી જતા રહ્યા, 365 દિવસ જતા રહ્યા, હવે શું? સૌથી મોટું ક્વેશ્ચન, કાં તો બેસી જાઓ કાં તો એમાં જ. 22 તારીખે લોકડાઉન લાવી ગયેલું, 26 તારીખથી અમે લાગી ગયેલા કે નહીં, ભલે લોકડાઉન છે, બિલ્ડર ફિલ્ડમાં છે, કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં છે, પણ આપણે કંઈક કરવું છે. પણ કેવી રીતે? ઘર છે, ઘર કોઈ 10,000-20,000નું નથી, 10 લાખથી ચાલુ. આપણે મિનિમમ પણ વાત કરીએ 10 લાખથી કરોડ સુધી છે. પણ હવે શું કરીએ, કેવી રીતે લોકો સુધી પહોંચીએ? 26 તારીખથી અમે લોકો ફેસબુક લાઈવ થઈ ગયા, ને ત્યારથી અમારી એક્ટિવિટી ચાલુ છે. આ 365 ડેઝ હું એમ કહું, 22 માર્ચ આવવાનું છે, 365 ડેઝ થઈ ગયા, અમે લોકો કન્સિસ્ટન્ટલી અમે લોકો આના ઉપર લાગેલા છે. અને આજે આ 1 વર્ષ પૂરું થવાનું છે ને અમે અહીંયા ઉભેલા છે. જો અમે આ વિચારીને બેસી જતે તો અમે પણ એમ જ બેસેલા હતા. આજે આપણે કોઈ બધા સાથે નહીં હતા, આજે આપણે સાથે છે, કારણ કે 26 તારીખથી અમે સ્ટાર્ટ કરી દીધેલું. તેવી જ રીતે અનસર્ટનિટી માટે કાયમ તમે પણ તૈયાર રહેવું. જે થવાનું છે તે આપણે અટકાવી નહીં શકીએ, પણ એમાં કેવી રીતે પોઝિટિવલી રસ્તો શોધવો એ અને હેલ્ધી જીવન જીવવું એ આપણા ઉપર છે. તો આપણે ફ્યુચરની વાત કરીએ, ફ્યુચર સ્ટેબિલિટી. જીવન ક્યાં લઈ જશે એ આપણને ખબર નથી, પણ એ જ્યાં પણ લઈ જશે તેના માટે આપણે કેટલા તૈયાર છે એ જરૂરી છે. ધ બેસ્ટ વે ટુ પ્રિડિક્ટ યોર ફ્યુચર ઇઝ ટુ ક્રિએટ ઇટ, સો લિવ ઇન ધ પ્રેઝન્ટ એન્ડ મેક યોર ફ્યુચર. આપણે બધા સેવિંગ્સની વાત કરીએ કે સેવિંગ્સ કરવી જરૂરી છે, સેવિંગ્સ કરવી જરૂરી છે, સેવિંગ્સ. ઓકે ફાઇન, આપણે બધા જોબ કરીએ કે બિઝનેસ કરીએ, કંઈ પણ તમે બિઝનેસમેનને લેવો કે કોઈ જોબ કરે તેને તમે લો, કેટલી સેવિંગ્સ કરી શકીએ? એક લિમિટ સુધી. જ્યારે આ પેન્ડેમિક આવ્યું, નોકરી નહીં, કંઈ નહીં, લાઈક નોકરી હતી તો પણ હાફ સેલેરી કેટલાની અને કેટલાની છૂટી ગઈ, ત્યારે શું કર્યું? જેટલી સેવિંગ્સ હતી, આપણા સેવિંગ્સ એટલે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તે નહીં, કારણ કે તે તો આપણા હાથમાં જ નથી. આપણે ઇન્સ્યોરન્સમાં ભર્યા, મ્યુચ્યુઅલ ફંડમાં ભર્યા, તે તો આપણા હાથમાં નહીં હતા. જે એકચ્યુઅલી આપણા હાથમાં કેશ હતું કે જે બેંકમાં ખાતું હતું, જે બેંકમાં એકાઉન્ટમાં જેટલું આપણા પાસે બેલેન્સ હતું તે જ એ વખતે તો સેવિંગ્સ હતી આપણા માટે, તેના આપણે શું કર્યું? તે જ આપણે વાપર્યું ને પછી બેસી ગયા. ત્યારે આપણા માટે સૌથી મોટું ફિયર શું હતું? કે જો કોરોના થઈ ગયું, બીમાર થઈ ગયા, એક્સપેન્સીસ ક્યાંથી બિયર કરશું? ને જોવા જોઈએ તો કેટલાક ફેમિલીના મેમ્બર્સે એક્સપેન્સ કર્યા, પણ કેટલાય ફેમિલી મેમ્બર ગુમાવ્યા પણ છે આ પેન્ડેમિક પીરિયડમાં, કેટલા સારા પણ થયા છે. બટ ફ્યુચર સ્ટેબિલિટી નથી. ફ્યુચર સ્ટેબિલિટીની આપણે વાત કરીએ તો જ્યારે પણ આપણે કોઈ પણ એક્સપેન્સ, આપણે જોબ કે માં તેમાં પણ એક લિમિટ હોય, બટ સ્ટીલ આપણે કરી શકીએ. તો એના માટે પ્રભાકુંજ લઈને આવી રહ્યું છે પ્રભાકુંજ સ્વરોજગાર યોજના. જે થઈ ગયું તે પાસ્ટમાં હતું, અને હવે ફ્યુચરમાં આપણે એક એવી જ યોજના સાથે જોડાવશું. મેં કિસી કા બહેતર કરું ક્યા ફર્ક પડતા હૈ, પર મેં કિસી કે લિયે બહેતર કરું બહોત ફર્ક પડતા હૈ. બિગ હેન્ડ, બિગ હેન્ડ, કમ ઓન ગાઈઝ, કમ ઓન. પ્રભાકુંજ સ્વરોજગાર યોજના એક એવી જ યોજના છે જેમાં તમે આત્મનિર્ભર બની શકો અને સ્વરોજગાર થઈ શકો. એક કહેવત છે કે જ્યારે પણ આપણે વિચારીએ કે શું 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 કેવી રીતે હું જોબ કરું છું, પણ તમારામાં જો એક ઉત્સાહ હશે, જોશ હશે, તો તમે પોતાની જાતને કહી શકો કે ના, હું ઇન્ડિપેન્ડન્ટ છું, હું બોસ છું ને હું કરી શકું. એક કરોડપતિ કે જૈસે સોચને કે લીએ સિર્ફ 00 રૂપે લગતે હૈ. લોકો કહે છે જેટલી ચાદર હોય એટલા જ પગ પસારવા જોઈએ, પણ અમે પ્રભાકુંજમાં કહીએ છીએ પગ પસારો, ચાદર તો આપે આપ મોટી થશે. ઇન્ડિપેન્ડન્ટ એન્ડ બી એન ઓન્ટરપ્રેન્યોર. લાઈફ મેં સબસે બડી ખુશી ઉસ કામ કો કરને મેં મિલતી હૈ જિસે લોગ તુમ્હે જિસે લોગ કહેતે હૈ તુમ નહીં કર સકતે હૈ. આપણે જ્યારે પણ વિચારીએ આપણે આ કરવું છે તે કરવું છે, આપણે જેમ સંજય સરે પણ કીધું, જીરલ સરે પણ કીધું, આપણા ફેમિલી મેમ્બર એમ કે તારા ફાધરે કાં તો તારા ગ્રેન્ડફાધરે કોઈ દિવસ કર્યું છે, પણ આપણે આ જ સોચ બદલવી છે. આપણે ઓન્ટરપ્રેન્યોર બનવું છે ને આપણે કરી બતાડશું તો જ એમાં આપણી જીત છે. તો સેના માટે પ્રભાકુંજ સ્વરોજગાર યોજના જોડાવવું? આપણે કોઈ પણ બિઝનેસ, હવે તમે એમ કહેશો આપણે, અમે હું એમના કહું છું કે તમે બોસ બનો, તમે ઓન્ટરપ્રિન્યોર બનો, તો સૌથી પહેલાં ક્વેશ્ચન આવે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, શેનું? ફાઇનાન્સનું. પણ અમે અહીંયા કહીએ નહીં, જો તમારામાં સ્કિલ અને વિલ છે તો આજે જ અમારા સાથે જોડાઓ.
સ્વરોજગાર યોજનામાં તમે જોડાશો, જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું, 1400થી વધારે મેમ્બર્સ જોડાયા છે. તો એનાથી શું થાય? એનાથી એક કમ્યુનિટી ડેવલપ થાય, એક નેટવર્કિંગ ડેવલપ થાય. અને એ નેટવર્કિંગ, તમે એક વસ્તુ વિચારો, જ્યારે પણ આપણે કંઈ પણ કરીએ એકલા કરતા હોય તો કોઈ દિવસ આ વસ્તુ થાય? આજે આપણે બધા છે તો આ થયું. જો હું એકલી હતી તો આ ઇવેન્ટ થતે? કોઈ દિવસ નહીં થતે. આજે આપણે બધા છે તો આ ઇવેન્ટ થયું છે. બિઝનેસ મેં મહેનતી ચીજે કભી કિસી એક આદમી દ્વારા નહીં હોતી, વે લોગો કી ટીમ કે દ્વારા હોતી હૈ. તો એક ટીમ બનાવો, જોડાઓ, ને એ ટીમને એક ફન સાથે, એક રિલેશનશિપ સાથે સાથે તમે જોડાશો. પંખો કો ખોલ, જમાના સિર્ફ ઉડાન દેખતા હૈ. તો ચાલો જોડાઈએ અને પ્રભાકુંજ સ્વરોજગાર યોજનામાં અને આપણે કંઈક કરી બતાવીએ. મારે એક તમને એક શોર્ટ વિડીયો બતાડવું છે. વિડીયો સર, અલગ સ્પોર્ટ્સ હતા જેને કમ્બાઈન કર્યા હતા, તે જ અમે અહીંયા કર્યું છે. સંજય સર અને જીરલ સર બંને અમને કમ્બાઈન કર્યું છે. પણ સેના માટે? એમાં તમે જોયું કોરોના પણ હતું, એ લોકો સ્પ્રે પણ કરતા હતા, એ લોકો પડ્યા, એ લોકો પાછા ઊભા થયા એનર્જી સાથે અને બાઉન્સ બેક આપ્યું છે. તો એના માટે જ આપણે અહીંયા છે. સો જોઈન ટુગેધર, જોઈન સ્વરોજગાર, ખુશીઓ કી ગુંજ, પ્રભાકુંજ, રે શક્તિ, કમ ઓન, બિગ હેન્ડ ફોર ધ મીનાક્ષી બેન, કમ ઓન. સો આ સ્વરોજગાર યોજના, તમને ખબર પડી હશે કે શું કહેવા માંગે છે. જે નિર્મિત સીમિત આવકમાં જીવી રહેલો વ્યક્તિ છે ને, તેમને પણ હક છે કરોડપતિ થવાનો. સો વી આર હિયર ફોર યુ ગાઈઝ, કમ ઓન, કમ ઓન, કમ ઓન ગાઈઝ. જે સીમિત આવકમાં છે તેણે પણ કરોડપતિ થવું છે. સરે કીધું તેમ બધા જ મર્સિડીઝમાં ફરવાનું છે. તેના માટે તમે સ્વરોજગાર યોજનામાં જોઈન થો. વધારેની માહિતી લિંક પર ક્લિક કરશો ત્યાંથી મળશો. અમારી બી થોડી એડવર્ટાઇઝિંગ કરશું અને તમને સર્વને ફરીથી જણાવું છું. એક મિનિટ, આને લઈ લો, સોરી 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 સોરી, તમને સર્વને ફરીથી જણાવું છું. આને લઈ લો, સોરી, તમને સર્વને ફરીથી જણાવું છું. સ્વરોજગાર યોજના એ પ્રભાકુંજની કોઈ એવી યોજના નથી કે પ્રભાકુંજ માટે છે. સ્વરોજગાર યોજના એ આત્મનિર્ભર યોજનાઓ છે અને એ દરેકે દરેક ગુજરાતના વ્યક્તિઓ માટે છે. અમે એક સ્વપ્નું જોયેલું છે. ગુજરાતની સૌથી મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. આઈ રિપીટ અગેન, ગુજરાતની સૌથી મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે અને અમારે નવસારીને વિશ્વના નકશામાં એક એવું આગવું સ્થાન અપાવવું છે. કમ ઓન બિગેન, કમ ઓન, કમ ઓન, નવસારીને વિશ્વના નકશામાં એક એવું આગવું સ્થાન અપાવવું છે. તો લોકો કઈ ક્યાં ચાલ્યા? તો ક્યાં ચાલ્યા? નવસારી, દુબઈ નહીં, ક્યાં જાય છે? નવસારી. આ આગવું સ્થાન અપાવવું છે. યસ ઓર નો? સો આના સાથે હું આ ઇવેન્ટને સંપૂર્ણપણે વિરમું છું. તમારો સાથ સહકાર ખૂબ જ મળ્યો. હું અમારી ટીમને, સર્વ વોલેન્ટિયરને સ્ટેજ પર આવવા માટે આમંત્રણ આપીશ. તમને સર્વને 5 મિનિટ માટે
બેન જરા બેસજો, 5 મિનિટ માટે. તમે તો ભાગો નહીં, ભાગો નહીં ભાઈ, અમને બી જરાક સહકાર આપો. અમારા અમને અમારા કથાકારોને બી જરાક 2 મિનિટ તો જોઈ લેવો. સર્વ વોલેન્ટિયર પ્રભા કુંજના નમ્ર વિનંતી સ્ટેજ પર આવવા માટે. મારા ફ્રેન્ડ જેનિવ રોહિત સર્વને નમ્ર વિનંતી. નદીમભાઈ, અલીભાઈ, વત્સલભાઈ જેમનું અમારે સ્વાગત કરવાનું છે, એમને પણ નમ્ર વિનંતી. બિગ હેન્ડ ફોર ધ વત્સલભાઈ, કમ ઓન. આવડી મોટી ઇવેન્ટ કોઈએ જે ડોનેશન આપે ને, આ એક ખુમારી છે ડોનેશન આપવાની, બધા નથી કરી શકતા. સો બિગ હેન્ડ ફોર ધ વત્સલભાઈ, કમ ઓન વત્સલભાઈ. અલીભાઈ, અલીભાઈ માટે બી બિગ હેન્ડ. આશીષભાઈ જેમણે ઇવેન્ટને સુંદર રીતે ઓર્ગેનાઇઝ કરી છે, આશીષભાઈ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. અલીભાઈ આવો, અલીભાઈ કમ ઓન, કમ ઓન, કમ ઓન. સો તમને અમારી આ એક શક્તિ બતાવતા છે, આઈ રિપીટ અગેન, આ અમે શક્તિ બતાવતા છે. શું બતાવતા છે? કમ ઓન, કમ ઓન, કમ ઓન, શું બતાવતા છે? આ અમે નથી, આપણે છે. વી ઓલ આર ટુગેધર. પ્રભાગુંદા મેમ્બર, યસ ઓર નો? યસ. તમે પ્રભાગુંદા મેમ્બર, યસ ઓર નો? કમ ઓન, કમ ઓન, યસ ઓર નો? પૈસા કમાવું છે ને, સેવા કરવું છે કે નથી કરવી? યસ ઓર નો? યસ ઓર નો? પૈસા કમાવા છે? સેવા, પૈસા, સેવા. કમન, 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 ગાડા. પૈસા, સેવા, કમન. પૈસા કે સેવા? પૈસા ઓર સેવા? પૈસા ઓર સેવા? પૈસા ઓર સેવા? સેવા જ કરવાનું છે, સેવા કરવાનું છે. પૈસા કમાવાનું છે? કશું કરવાનું જ નથી. આઈ રિપીટ અગેન, કશું કરવાનું નથી. આપણે શું કરવાનું છે ખબર? જવાબ આપો. આપણે કર્મ કરવાનું છે. શું કરવાનું છે? કમન, શું કરવાનું છે? કર્મ. આપણે કામ કરવાનું છે, અને એ કામ જ આપણી સેવા, અને સેવા એ જ આપણા પૈસા. મેં તમને એક વસ્તુ સમજા, એક વસ્તુ તમને કહું. મારું પેમ્પલેટ આપજો ને જરાક, એક મિનિટ. માય પેમ્પલેટ પ્લીઝ. તમારો જે સ્વભાવ છે ને, સ્વભાવ એ જ તમારો વ્યવહાર. તમારો વ્યવહાર છે તમારું વર્તણૂક. તમારી વર્તણૂક એ તમારી મૂડી, અને તમારી મૂડી એ તમારી શક્તિ, અને તમારું શક્તિ એ તમારું પીઠબળ. કમ ઓન ગાઈઝ, તમારો સ્વભાવ જ તમને જીવંત રાખશે, નહીં તો કેસેટ. આ તમને કીધું તે રીતે મેં. સો હું પ્રથમ તો ફોટો સેશન જો મિત્રને રાખો તો બહુ જ તમારો આભાર રહેશે ભાઈઓ તથા બહેનો. હું સંજયભાઈને 2 મિનિટ માટે મંચ પર આવવા માટે નમ્ર વિનંતી કરીશ. સંજયભાઈનું બહુ જ સરસ અમારા એક, અમે છે ને BNI ઓર્ગેનાઇઝ સાથે જોડાયેલા છે, BNI બિઝનેસ નેટવર્કિંગ ઇન્ડિયા. કદાચ કોમલભાઈ જો અહીંયા હોય તો એમને નમ્ર વિનંતી સ્ટેજ પર આવવા માટે. કોમલભાઈ, સો અમારા BNIના એક મેમ્બર છે, એનું નામ છે યોગેશભાઈ રાજ ડિજિટલ. યોગેશભાઈ અહીંયા હોય તો એમને નમ્ર વિનંતી. યોગેશભાઈ, યોગેશભાઈને નમ્ર વિનંતી જો હોય તો. એમણે બહુ જ સરસ, સંજયભાઈ તમારી એક કૃતિ બનાવી છે બહુ જ સરસ, અને એમણે પોતે બનાવી છે અને તમને એ આપવા માંગે છે. બીકોઝ તમે તો ફૂલ અને અર્થ તો એક્સેપ્ટ કરતા નથી. સો વી આર હિયર ફોર ગીવ યુ સમથિંગ ફોર ધ યાદગીરી, ફોર ધ મેમરીઝ. સો આઈ રિપીટ અગેન, ધેર ઇઝ અ યોગેશભાઈ, પ્લીઝ. યોગેશભાઈ છે રાજ ડિજિટલ, કદાચ હાજર નથી. અશોકભાઈ લાડે બનાવી છે. સો પ્રભાગુંજ તરફથી અમે એક ટ્રોફી એનાયત કરવા માંગીએ છીએ, અને એનાયત તમારે તની બહેનો કરશે, બધી જ બહેનો. 8 બહેનો છે સંજયભાઈ. વુમન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. તો અમારા બહેનોને હું નમ્ર વિનંતી કરીશ. હું પણ એક ફોટો લઈ લઉં ભાઈ, આ મોકો નહીં છોડાય. થેન્ક યુ વેરી મચ. ટ્રોફી હું બહેનોને કહીશ. પ્રભા કુંજ તરફથી અમે સંજયભાઈને એક ટ્રોફી એનાયત કરીએ છીએ, બહુ જ સરસ. બીકોઝ સંજયભાઈનું એવું કહેવું હતું કે સંજયભાઈ વિલ નોટ ગોઈંગ ટુ એક્સેપ્ટિંગ એની ફૂલ ઓર ગુલદચ્છા. તો અમારા તરફથી સંજયભાઈને એક ટ્રોફી એનાયત કરવા માંગે છે પ્રભા કુંજ તરફથી. બિગ હેન્ડ ફોર ધ સંજયભાઈ, કમ ઓન ગાઈઝ, કમ ઓન, પ્લીઝ, પ્લીઝ, કમ ઓન. મોટો ટેમ્પો વધારો, કમ ઓન. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. અને એક અમારા વેપારી ભાઈ છે, એમણે તમારી બહુ સરસ એક ફોટો ફ્રેમ બનાવી છે, એમને નમ્ર વિનંતી ફટાફટ સ્ટેજ પર આવવા માટે. છેલ્લું જ છે એટલે ચિંતા નહીં કરતા. સો એમની ફોટોગ્રાફી પણ એમણે બહુ સરસ કૃતિ એક કરી છે. બહુ બધા સ્ટેજ પર નહીં આવતા, પ્લીઝ એક વ્યક્તિને જ આવવાડ્યો, પછી તમને ફોટો પડાવશું. એક વ્યક્તિ આવીને આપશે,
આવી જાઓ, ચાલો આવી જાઓ, ઝડપેર આવી જાઓ. ચાલો, વરદાન વર્ધમાન પ્લાયવુડ, વરદાન પ્લાયવુડ એન્ડ હાર્ડવેરના વેપારી છે. ફોટો સેશન તો થતું જ છે. લા હું ફોટો તમારો લઈ લઉં, હું તમારો બહુ સરસ ફોટો લઈશ. વેરી બિગ હેન્ડ ફોર ધ સંજયભાઈ, કમ ઓન કમ ઓન કમ ઓન, યસ યસ, રેકોર્ડિંગ ગોઈંગ ઓન. સંજયભાઈ ના બહુ બહુ મોટા ફેન છે વર્તમાન સન્માઈકા પ્લાયવુડ વાળા. થેન્ક યુ વેરી મચ. ફોટો ફોટો તમારા ફોટો લેજો ભાઈ, તમારા ફોટો લેજો ફોટો. થેન્ક યુ વેરી મચ. ઓકે ગાઈઝ, ઓકે ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. આજની આ ઇવેન્ટ એવું નહીં સમજતા કે પૂર્ણ થઈ ગઈ, આ તો આપણી શરૂઆત થઈ. શું થાય? કમ ઓન ગાઈઝ, શું થાય, શું થાય? આ શરૂઆત થઈ છે આ જર્નીની. આપણે નવસારીને ચેન્જ કરવાનું છે ને, નથી કરવું? બેસેલા બધા નવસારીના જ છે ને? યસ અનો, આ પાલનપુરથી જે સાહેબ આવ્યા છે તેને શક્તિ પ્રદર્શન કરવાનું છે ને? જરા ઊભા થઈને એમનું સન્માન કરો ભાઈઓ. કમ ઓન, સારા નવસારીની તાકાત છે, તમારો પ્રેમ છે. અને સરે એક સપનું જોયું છે, એ સ્વપ્ન નથી, એ હકીકત છે. સાહેબે એમ કીધું કે મારે 33 શાળા બનાવી છે. હું કહું સાહેબ તમે 300 શાળા બનાવજો. તમે ગુજરાત પૂરતા સીમિત નહીં રહેજો, તમે ઇન્ડિયામાં 300 શાળા બનાવજો. અને એ એમનું સ્વપ્ન 100% સાકાર થઈ જશે. મારો પૂરેપૂરો સાથ સહકાર અને એમનું માર્ગદર્શનથી અમે નવસારીમાં એક એવી શાળાનું સંચાલન કરશું જેમાં નાપાસ થયેલાને જ એડમિશન મળશે. સાહેબે કીધું એટલે મારો નંબર પહેલો લાગી ગયો. તમારામાંથી બધા નંબર લાગી જશે, રાઈટ? સો તમારા બચ્ચાઓને પણ અમારી શાળામાં એડમિશન અપાવજો. જો તમારે 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 શું બોલો, મર્સિડીઝમાં ફરવું હોય તો? યસ ઓર નો? મર્સિડીઝમાં ફરવું છે ને? સપના ઊંચા જ રાખવાના, સપના ઊંચા જ રાખવા. તમે સપના જો નીચા રાખો ને પ્રગતિ થાય નહીં. સપના કેટલા ઊંચા રાખવા ખબર? મેં શું વિચાર્યું છે ખબર? હું કહેવા, તમે કે સા ગાંડો થઈ ગયો? હું તમને સાચું કહું, કહેવાનો નહીં, જવાડો. મેં સ્વપ્ન ઘણું મોટું રાખેલું છે. મેં નવસારી છે ને, નવસારી, રિપીટ અગેન, આઈ રિપીટ અગેન, કમ ઓન ગાઈઝ, કમ ઓન ગાઈઝ, એટેન્શન હિયર પ્લીઝ, રેઝ યોર હેન્ડ, કમ ઓન. નવસારીમાં કોઈ ઇન્ડસ્ટ્રી છે? યસ ઓર નો? દેર ઇઝ નો ઇન્ડસ્ટ્રી. નવસારીમાં ડાયમંડ છે? યસ ઓર નો? દેર ઇઝ નો ડાયમંડ. નવસારી બહારનો વ્યક્તિ આવે છે? યસ ઓર નો? યસ ઓર નો? બહુ ઓછા આવે છે, સુરતમાં વધારે આવે છે. આપણે છે ને યાદ રાખજો, આ નવસારી આટલું મસ્તું છે ને, આ નવસારી આટલું, હલો હલો હલો, આ નવસારી આટલું મસ્તું છે ને, આજુબાજુના વિસ્તારથી નવસારીને આટલું મોટું કરી જઈશું. ઇન્ફો ટેકનો પાર્ક લાવશું આપણે, કમ ઓન ગાઈઝ, આપણે ટેકનોલોજી પાર્ક લાવશું. આ મારું સ્વપ્ન છે, સંજયભાઈનું સ્વપ્ન સ્કૂલ લાવવાનું છે, મારું સ્વપ્ન ટેકનોલોજી પાર્ક લાવવાનું છે. જે છોકરું નીકળે ને ભણીને વ્હાઈટ કોલર જોબ મળશે, 50,000 રૂપિયા સ્ટાર્ટિંગ પગાર. બોમ્બે વાળા આવીને એમ કહે ને, ગામ છે ગામ છે ગામ છે, બોમ્બે વાળા અહીંયા આવશે. યસ ઓર નો? કમ ઓન, યસ ઓર નો? નિમિષા, યસ ઓર નો? મુંબઈથી આવ્યા ને? યસ ઓર નો? બેન મુંબઈથી આવ્યા છે. સો થેન્ક યુ ઓલ ઓફ યુ. આ મારું સ્વપ્ન તમે કીધું, ને તમારે બી જો ખરેખર સ્વરોજગાર થવું હોય ને, કાલે સવારે 10 વાગે પ્રભાગુની ઓફિસ પર આવી જજો. મારા વોલેન્ટિયર તમારા સાથે ખડે પગે કંધેથી કંધે મિલાવીને તમારી પ્રગતિના 4 ચાંદ લગાવી દેશે. કેટલા? 4 ચાંદ. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. આના સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.